નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉલાણી ચિરાગ સર્વોપરી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને એની અંદર ચેપ્ટર નંબર 4 એટલે કે વસ્તુઓના જૂથ બનાવવા અને મિત્રો ભાગ નંબર છે આપણો 4. હવે ભાગ 3 ની અંદર આપણે પદાર્થના ગુણધર્મો વિશે ચર્ચા કરી ચૂક્યા હતા, જેમાં સખતપણું છે, દેખાવ છે, દ્રાવ્ય છે અથવા તો અદ્રાવ્ય છે, બરાબર. તો એના વિશેની ચર્ચા આપણે ભાગ 3 ની અંદર કરી ચૂક્યા છીએ. તો હવે આગળનો જે ગુણધર્મ આવે છે કે વસ્તુઓ પાણીમાં તરે છે અથવા ડૂબી જાય છે, તો એના વિશેની ચર્ચા આપણે આ ભાગ 4 ની અંદર કરવાની છે. તો જોઈએ મિત્રો કે વસ્તુઓ પાણીમાં તરે છે કે ડૂબી જાય છે. વસ્તુઓ પાણીમાં તરે છે અથવા ડૂબી જાય છે. તો જુઓ મિત્રો, પાઠ્યપુસ્તક ની અંદર પેજ નંબર 30 ઉપર તમને ટોપિક આપેલો છે કે વસ્તુઓ પાણીમાં તરે છે કે ડૂબી જાય છે. તો એના વિશે જોઈએ મિત્રો. તો કે જુઓ કે પ્રવૃત્તિ 4 કરતી વખતે તમારા ધ્યાને આવ્યું હશે કે અદ્રાવ્ય ઘન પદાર્થો પાણીમાંથી અલગ થઈ જાય છે. સમજાણું મિત્રો? તો જ્યારે આપણે પ્રવૃત્તિ નંબર 4 કરી ચૂક્યા ત્યારે આપણે જોયું કે જે અદ્રાવ્ય ઘન પદાર્થો છે એ પાણીમાંથી અલગ થઈ જાય છે. તો પ્રવૃત્તિ 5 માં પણ તમે કેટલાક પ્રવાહી સાથે આવું જ અવલોકન કર્યું હતું. તો જ્યારે આપણે પ્રવૃત્તિ નંબર 5 કરી ત્યારે શું કર્યું કે કેટલાક પ્રવાહીને આપણે પાણીની અંદર ઉમેર્યા હતા. તો આપણે જોયું કે એ પ્રવાહી પાણીમાંથી અલગ થઈ જાય છે. તો પાણીમાં મિશ્ર ન થતા પદાર્થોમાંથી કેટલાક પાણીની સપાટી પર તરવા લાગે છે. સમજાણું મિત્રો? કે જ્યારે આપણે પદાર્થને પાણીની અંદર નાખીએ છીએ ત્યારે તે શું કરે છે તો કે પ્રવાહી પદાર્થ છે, તેલ જેવા પદાર્થ છે, એ પાણીની સપાટી ઉપર તરવા લાગે છે. તો બીજા ડૂબીને પાત્રના તળિયે બેસી જાય છે. સમજાણું મિત્રો? કે બીજા કેટલા પદાર્થો છે એ ડૂબીને પાત્રના તળિયે બેસી જતા હોય છે. તો આપણે એવા ઘણા બધા પદાર્થોના ઉદાહરણ જોઈએ છીએ કે જેમાં પદાર્થ પાણી ઉપર તરવા લાગે છે અથવા પાણીની અંદર ડૂબી જાય છે. તો કોઈ તળાવના પાણીની સપાટી પર પડેલા વનસ્પતિના સુકાયેલા પરણો, કાંકરા કે જે તમે તળાવમાં ફેંકો છો, મધના કેટલાક ટીપા જેને તમે પ્યાલાના પાણીમાં નાખો છો, આ બધાનું શું થાય છે? સમજાણું મિત્રો? કે તળાવ હોય, એ તળાવની અંદર આપણે ઘણી વખત આવી પ્રક્રિયા કરી હોય કે એ તળાવમાં આપણે ઘણી વખત પથ્થર ફેંકતા હોય, બીજા કેટલાક પદાર્થો ફેંકતા હોય. તો કે પથ્થર જેવા જે પદાર્થો છે એ પદાર્થો એ પાણીના તળિયે બેસી જાય છે, એટલે કે પાણીની અંદર ડૂબી જાય છે. અને આપણે પ્રવૃત્તિ 5 માં જોયું કે ઘણા પ્રવાહી એવા છે કે આપણે એને પાણીની અંદર નાખીએ તો એ શું કરે છે તો કે પાણીની સપાટી ઉપર તરવા લાગે છે. તો હવે બુઝો ઈચ્છે છે કે તમે તેને પાણી પર તરતી અને પાણીમાં ડૂબી જતી વસ્તુઓના 5-5 ઉદાહરણ આપો. સમજાણું મિત્રો? કે તમારે એવા ઉદાહરણ લખવાના છે કે 5 વસ્તુ એવી કે જે પાણીની અંદર તરતી હોય અને 5 વસ્તુ એવી કે જે પાણીની અંદર ડૂબી જતી હોય. તો આ જ પદાર્થો તેલ જેવા અન્ય પ્રવાહી તરે છે કે ડૂબી જાય છે તેની ચકાસીએ તો કેવું લાગે, એટલે કે આપણે ચકાસણી કરવાની કે પદાર્થ પાણીમાં તરે છે કે પાણીમાં ડૂબી જાય છે.
આ મુદ્દો હતો કે વસ્તુઓ પાણીમાં તરે છે અથવા તો ડૂબી જાય છે. તો આ સમજવા માટે આપણે અગાઉની જે પ્રવૃત્તિ જોઈ ચૂક્યા કે પ્રવાહીને પહેલા આપણે પાણીની અંદર ઉમેર્યું તો તે પ્રવાહી છે, તેલી જેવા પ્રવાહી છે, શું કરે છે, પાણીની સપાટી ઉપર તરવા લાગે છે. તો બીજા અન્ય કેટલાક પદાર્થો છે જે શું થાય છે, પાણી અંદર મિશ્રિત થઈ જાય છે, એટલે કે પાણીના તળિયે બેસી જાય છે. તો રેતી જેવા જે પદાર્થો છે, ઘન પદાર્થો, એ પાણીમાં ઓગળતા નથી, એ પાણીની અંદર ડૂબી જાય છે. જ્યારે તેલી પદાર્થો જેવા પ્રવાહી છે એ પાણીની સપાટી ઉપર તરવા લાગે છે. તો આવી જ રીતે તમારે વસ્તુઓના નામ લખવાના છે કે વસ્તુઓ પાણીમાં તરે છે અને વસ્તુઓ પાણીમાં ડૂબી જાય છે. તો 10 વસ્તુ તમારે પાણીમાં તરે એવી લખવાની છે અને 10 વસ્તુ પાણીમાં ડૂબી જાય એની તમારે યાદી બનાવવાની છે. તો બંનેની તમારે 10-10 વસ્તુઓના નામ હોમવર્કની અંદર લખવાના રહેશે. હવે આગળનો ગુણધર્મ આવે છે પારદર્શકતા. તો જો મિત્ર, પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 31 ઉપર પારદર્શકતા તમને આપેલું છે, તો એના વિશે આપણે માહિતી મેળવીએ કે તમે સંતા કુકડી રમ્યા હશો. સમજો મિત્રો, તમે સંતા કુકડી રમ્યા હશો. એ સ્થાન વિશે વિચારો કે જ્યાં તમે રમત રમતી વખતે સંતાયા હશો. હવે સંતા કુકડી રમતી વખતે આપણે એ સ્થાન વિશે વિચારવાનું છે કે જે સ્થાને તમે સંતાયા હશો, એ સ્થાન વિશે તમારે વિચારવાનું છે. હવે જેથી તમે બીજાને દેખાય ન શકો. હવે સંતા કુકડી આપણે રમતા હોય ત્યારે આપણે શું કરી કે આપણે એવા સ્થાને સંતાઈ છીએ કે જ્યાંથી આપણને કોઈ જોઈ ના શકે, કોઈ આપણને જોઈ ન શકે એવા સ્થાને આપણે સંતાતા હોઈએ છીએ. તો તમે આવા સ્થાનોની પસંદગી કેમ કરો છો? તો શું તમે કોઈ દિવસ કાચની બારી, આપણે જે કાચની બારી હોય તો કાચની બારી પાછળ સંતાવાનો પ્રયત્ન કર્યો હતો? સમજાણું મિત્રો, કે જ્યારે આપણે સંતા કુકડી રમીએ ત્યારે કાચની બારી પાછળ સંતાવાનો આપણે ક્યારે પ્રયત્ન કર્યો છે? તો આપણે સંતાવા માટે કાચની બારી પાછળ ક્યારે આપણે સંતાતા નથી. તેનું કારણ શું કે કાચની આજુબાજુથી આપણે જોઈ શકીએ છીએ, આપણે દેખાઈ આવીએ છીએ, બરાબર. તો આપણે ત્યાં સંતાતા નથી. તો કારણ કે એવું કરવાથી તમારો મિત્ર કાચમાંથી તમને જોઈને પકડી પાડશે. તો શું તમે દરેક પદાર્થની આરપાર જોઈ શકો છો? સમજાણું મિત્રો, કે આપણે કાચની આરપાર તો જોઈ શકીએ છીએ, તો એવી જ રીતે દરેક પદાર્થની આરપાર આપણે જોઈ શકીએ છીએ? તો કે એ શક્ય નથી. દરેક પદાર્થની આરપાર જોવું શક્ય નથી. તો એવા પદાર્થો કે જેનામાંથી વસ્તુઓને જોઈ શકાય તેને પારદર્શક કહે છે. સમજો મિત્રો, પારદર્શક કોને કહેવાય? પારદર્શક પદાર્થ કોને કહેવાય? સમજો કે એવા પદાર્થો કે જેનામાંથી વસ્તુઓને જોઈ શકાય છે. પારદર્શક પદાર્થ કહે છે. કે એવા પદાર્થો કે જેનામાંથી વસ્તુઓને આપણે જોઈ શકીએ, તો એવા પદાર્થોને કેવા કહેવાય? પારદર્શક પદાર્થો કહે છે. ઉદાહરણ તરીકે કાચ. શું મિત્રો? કાચ. તો કાચની આજુબાજુ આપણે જોઈ શકીએ છીએ. આગળ જોઈએ, કાચ છે, પાણી છે, વાયુ છે, તથા કેટલાક પ્રકારના પ્લાસ્ટિક પારદર્શક પદાર્થોના ઉદાહરણ છે. તો કે કાચ જોયું આપણે, ત્યાર પછી પાણી,
વાઇન કેટલા પ્લાસ્ટિક. તો આ બધા પદાર્થો એવા છે કે તેની તમે આરપાર વસ્તુઓને જોઈ શકો છો. હવે આગળ જોઈએ કે દુકાનદાર બિસ્કિટ મીઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થોને કાચ અથવા પ્લાસ્ટિક જેવા પારદર્શક પાત્રોમાં રાખવાનું વધારે પસંદ કરે છે, જેથી ખરીદનાર આ વસ્તુઓને સરળતાથી જોઈ શકે છે. સમજાવું મિત્રો, કે દુકાનદાર હોય છે એ દુકાનદાર શું કરે છે કે આવી બધી મીઠાઈ છે, ચોકલેટ છે, બિસ્કિટ છે, તો આવી બધી વસ્તુઓને શેમાં રાખે છે, તો કે કાચ અથવા પ્લાસ્ટિક જેવા પારદર્શક પાત્રોમાં આ મીઠાઈ અને બિસ્કિટ જેવી ચોકલેટ જેવી વસ્તુઓને રાખે છે, જેથી કરી જે ખરીદનાર છે એટલે કે જે ગ્રાહક છે એ આ વસ્તુઓને સરળતાથી જોઈ શકે છે. તો આગળ જોઈએ કે એનાથી ઉલટું કેટલાક એવા પણ પદાર્થ છે કે જેની આર પર તમે વસ્તુઓને જોઈ શકતા નથી, તો આવા પદાર્થને અપારદર્શક પદાર્થ કહેવામાં આવે છે. તો હવે થોડુંક એનાથી ઉલટું જોઈએ કે અપારદર્શક પદાર્થ. અપારદર્શક પદાર્થ એટલે શું? કે એવા પદાર્થો કે જેનામાંથી વસ્તુઓને આરપાર જોઈ શકાતી નથી. તેને અપારદર્શક પદાર્થ કહે છે. એવા પદાર્થો કે જેને આરપાર વસ્તુઓને જોઈ શકાતી નથી, એવા પદાર્થોને કેવા કહેવાય? અપારદર્શક પદાર્થ કહે છે. તો તમે તે નથી કહી શકતા કે બંધ લાકડાના બોક્સ, કાર્ડબોર્ડના ખોખામાં કે ધાતુના પાત્રની અંદર શું રાખેલું હોય છે. તો બંધ જે બોક્સ હોય પૂઠાનું, એ બોક્સમાં શું વસ્તુ હોય એ તમે નહીં કહી શકો. ત્યાર પછી કાર્ડબોર્ડના ખોખામાં શું હોય એ તમે નહીં કહી શકો. અથવા ધાતુનું કોઈ પાત્ર હોય, દાખલા તરીકે એલ્યુમિનિયમનો ડબ્બો છે, તો એ ડબ્બાની અંદર શું છે એ તમે નહીં કહી શકો. કારણ કે એ બધી વસ્તુ કેવી છે? તો કે અપારદર્શક વસ્તુઓ છે કે જેમાં તમે આરપાર જોઈ શકતા નથી. તો લાકડું, પૂઠાનું બોક્સ તથા ધાતુ અપારદર્શક પદાર્થોના ઉદાહરણો છે. તો કે ઉદાહરણ તરીકે લાકડું, પૂઠાનું બોક્સ, ધાતુ, એ બધા અપારદર્શક પદાર્થોના ઉદાહરણ છે. તો શું આપણે એ સમજી શક્યા કે કોઈ પણ વસ્તુઓ અથવા પદાર્થોને કોઈ પણ મૂંઝવણ વગર પારદર્શક અથવા અપારદર્શક જૂથમાં વહેંચી શકીએ છીએ? તો આપણે હા કે કહી શકીએ કે કોઈ પણ વસ્તુ હોય તો આપણે તેને પારદર્શક અથવા અપારદર્શકમાં વર્ગીકરણ કરી શકીએ છીએ, એટલે કે એને જૂથ બનાવી શકીએ છીએ. તો હવે જોઈએ મિત્રો પ્રવૃત્તિ નંબર 6, કે એક કાગળની શીટ લો અને તેની આરપાર પ્રકાશિત બલ્બને જુઓ, તમારા અવલોકન નોંધો. હવે કાગળની શીટની વચ્ચે બે ત્રણ ટીપા તેલના લઈને કાગળની શીટ પર ફેલાવી દો. હવે કાગળના જે ભાગ પર તેલ ફેલાવેલ છે તેમાંથી પ્રકાશના બલ્બને જુઓ. શું તમને ધ્યાને આવ્યું કે બલ્બ પહેલા કરતા વધારે સારી રીતે દેખાય છે? પરંતુ શું તમે આ ચીકણા કાગળની આરપાર પ્રત્યેક વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકો છો? તો કે એવું નહીં બને. તો એવા પદાર્થો કે જેનામાંથી વસ્તુઓને જોઈ શકાય પરંતુ સ્પષ્ટ રીતે નહીં, તો તેને પારભાસક કહેવામાં આવે છે. સમજો મિત્રો, પારભાસક કોને કહેવાય? તો એના વિશે આપણે જોઈએ કે કોઈ એક કાગળની શીટ લેવાની, એક કાગળની શીટ વડે આ કાગળની શીટ વડે તમારે પ્રકાશિત બલ્બને જોવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછી
આગળની શીટ ના મધ્ય ભાગમાં તમારે તેલના ટીપા ઉમેરવાના છે. હવે આ તેલ વાળા ભાગ માંથી તમારે પ્રકાશિત બલ્બ ને જોવાનો પ્રયત્ન કરવાનો છે. તો પહેલા કરતા તમને થોડોક વધારે કે પ્રકાશિત બલ્બ તમને એમાં જોવા મળશે. તો એનો મતલબ એવો કે કેવા પદાર્થો કે જેના માંથી વસ્તુઓને જોઈ શકાય પરંતુ સ્પષ્ટ રીતે જોઈ શકાય નહીં, તો એવા પદાર્થોને પારભાસક પદાર્થો કહેવામાં આવે છે. તો જોઈએ મિત્રો પારભાસક. એવા પદાર્થો કે જેનામાંથી વસ્તુઓને જોઈ તો શકાય પરંતુ સ્પષ્ટ રીતે નહીં. તો તેને પારભાસક કહે છે. સમજાવો મિત્રો પારભાસક કોને કહેવાય? કે એવા પદાર્થો કે જેનામાંથી વસ્તુઓને જોઈ તો શકાય પરંતુ સ્પષ્ટ રીતે જોઈ શકાય નહીં, તો એવા પદાર્થોને કેવા કહેવાય? પારભાસક પદાર્થો કહેવામાં આવે છે. તો આપણે પ્રવૃત્તિમાં જોયું કે કાગળ પર લગાયેલા તેલના ડબ્બાને યાદ કરો કે જેનો ઉપયોગ આપણે ખાદ્ય પદાર્થોમાં ચરબીના પરીક્ષણ કરવા માટે કર્યો હતો, તો તે પણ પારભાસક જ હતો. તો શું તમે પારભાસક પદાર્થોના અન્ય ઉદાહરણો વિચારી શકો છો? તો આમ આપણે પદાર્થોને અપારદર્શક, પારદર્શક તથા પારભાસકના જૂથમાં વહેંચી શકીએ છીએ. એટલે આપણી આગળ જે પદાર્થોની યાદી છે એ પદાર્થોને આપણે પારદર્શક, અપારદર્શક અને પારભાસકના જૂથમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. તો પહેલી સૂચન કરે છે કે કોઈ અંધારી જગ્યાએ ટોર્ચના કાચને તમારી હથેળી વડે ઢાંકો. ટોર્ચની સ્વિચ ચાલુ કરીને હથેળીની બીજી બાજુએ અવલોકન કરો. તે એ જાણવા માંગે છે કે શું તમારી હથેળી અપારદર્શક છે, પારદર્શક છે કે પછી પારભાસક છે. તો આપણે શીખ્યા કે પદાર્થોને પોતાનો ભિન્ન દેખાવ હોય છે તથા તેની પાણી અને અન્ય પ્રવાહી મિશ્રિત થવાની રીત અલગ અલગ હોય છે. તે પાણીમાં તરી શકે કે ડૂબી શકે છે અથવા પારદર્શક, અપારદર્શક કે પારભાસક હોઈ શકે છે. તો આ બધા હતા મિત્રો પદાર્થોના ગુણધર્મો. તો પદાર્થોની જૂથ વહેંચણી તેઓના ગુણોની સમાનતાઓ અથવા ભિન્નતાઓના આધારે કરી શકાય છે. તો આપણને પદાર્થોને જૂથમાં વહેંચવાની આવશ્યકતા કેમ પડે છે? તો રોજબરોજના જીવનમાં આપણે પ્રાપ્ય પદાર્થોની જૂથ વહેંચણી આપણી સુવિધા માટે કરીએ છીએ. તો ઘરમાં આપણે આપણી વસ્તુઓનો સંગ્રહ સામાન્ય રીતે એવી રીતે કરીએ છીએ કે એક જેવી વસ્તુઓ એક સાથે રાખેલ હોય. તો આવા પ્રકારની વ્યવસ્થાથી આપણે સરળતાથી તેને શોધી શકીએ છીએ. આ જ રીતે દુકાનદાર બધા જ પ્રકારના બિસ્કિટને પોતાની દુકાનના એક ખૂણામાં રાખે છે, બધા સાબુને એક અલગ જગ્યાએ રાખે છે, જ્યારે અનાજ અને કઠોળને કોઈ અન્ય સ્થાન પર રાખે છે. તો આ પ્રકારના જૂથ બનાવવાનો બીજો પણ ફાયદો છે કે પદાર્થોને આ પ્રકારે જૂથમાં વહેંચીને તેઓના ગુણોનો અભ્યાસ કરવાનું અને આ ગુણોમાં કોઈ પણ પેટર્નનું અવલોકન કરવાનું સુવિધાજનક બને છે. તેના વિશે વધારે અભ્યાસ આપણે આગળના ધોરણમાં કરીશું. તો આ માહિતી હતી મિત્રો કે વસ્તુઓ પાણીમાં તરે છે અથવા તો ડૂબી જાય છે અને પારદર્શકતા. તો કે પારદર્શકતાની અંદર ત્રણ વ્યાખ્યાઓ આવે છે, પારદર્શક પદાર્થો, અપારદર્શક પદાર્થો અને પારભાસક પદાર્થો. તો આ ત્રણેય વ્યાખ્યાઓ મિત્રો તમારે ફરજિયાત હોમવર્કની અંદર લખવાની રહેશે. તો આ ચર્ચા હતી મિત્રો તમારે કે વસ્તુઓના જૂથ બનાવવા. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. તો આગળનો અભ્યાસ આપણે આગળના પાઠની અંદર કરીશું. નમસ્કાર.